વાતાવરણ સજીવો પર કઈ કઈ અસર થાય છે, ત્યારબાદ પૃથ્વી વિશે શું તેના વિશે સમજ આપશે આપણે, ત્યારબાદ વનસ્પતિઓ વન્ય જીવો તે બધા વિશે સમજ મળે તેને શું કહી શકીએ આપણે, તો કે ભૂગોળ. બરાબર, તો હવે તમને ઇતિહાસ અને ભૂગોળ બંને સમજાવ્યું, તો હવે આપણે શું સમજશું, તો કે સરકાર. તો સરકાર જે બીજો વિભાગ છે તેમાં સરકાર જે આવે તો તેમાં શું આવશે, તો કે તેની અંદર આપણે જોઈએ કે સરકાર ક્યાં ક્યાં કાર્યો કરે છે, ત્યારબાદ આપણે જોઈએ કે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત આ બધાના કાર્યો શું છે, તો તેના વિશે આપણને માહિતી મળે તેને આપણે શું કહી શકીએ, તો કે જે ત્રીજો ભાગ છે તે સરકાર લક્ષી માહિતી હોય. તો આ રીતે સામાજિક વિજ્ઞાનમાં ત્રણ ભાગ આવે છે. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ કે તમારા ધોરણ છ ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ સત્રમાં કયા કયા પાઠ આવે છે, આપણે ક્યાં ક્યાં પાઠ ભણવા છે. સામાજિક વિશ્વથી આપણે માહિતગાર કરે છે.
सामाजिक विज्ञान शू करे तो के सामाजिक विज्ञान आपने सामाजिक विश्व की मनुष्य ना सामाजिक विश्व की माहितगार करे छे। त्यार बाद अपने आगळ જોઈએ तो के भूगोल अर्थशास्त्र सामाजिक परिस्थिति संस्थाओं राजकीय प्रवृत्तियों और संगठनों वगैरह विषय जानकारी आपे छे। केना विषय जानकारी आपे छे तो के आर्थिक सामाजिक प्रवृत्तियों राजकीय प्रवृत्तियों संगठनों वगैरह विषय आपने माहितगार करावे छे। त्यार बाद आपणे आगळ જોઈએ तो के सामाजिक विज्ञान ए आपणा मनुष्यना विश्व की माहितगार करावे छे। ते आपणे जे राजकीय सामाजिक आर्थिक वगैरह प्रवृत्तियों की माहितगार करावे छे। तो हवे त्यांथी आपणे आगळ જોઈએ तो के इतिहास विषय सिवाय सामाजिक विज्ञान नो आपणो वर्तमान समाज जीवन नो परिचय करावे छे। शुं करावे छे तो के इतिहास विषय सिवायना जे आपणे सामाजिक जीवन छे तेमनो वर्तमान साथे आपणे परिचय करावे छे। त्યાર પર આગળ જોઈએ આપણે તો કે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂગોળની માહિતી આપે છે તો કે આપણને ભૂગોળની પણ માહિતી ભૂતકાળની માહિતી આપે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે જેની મદદથી આપણે વર્તમાનને સમજી શકીએ છીએ। હવે જોઈએ તો આપણે તો કે ઇતિહાસ છે તે આપણને ભૂતકાળની માહિતી આપે છે ને જેના લીધે આપણે શું જાણી શકીએ છીએ તો કે વર્તમાન જાણી શકીએ છીએ। ભૂતકાળની માહિતીને લીધે આપણે વર્તમાન જાણી શકીએ છીએ તો ઇતિહાસ આપણને ભૂતકાળની અને વર્તમાનની બંને બાબતોથી પરિચિત કરાવે છે। ત્યારથી આપણે આગળ જોઈએ જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની મદદથી વર્તમાન કાળને જાણી શકીએ છીએ શું ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન કાળને સમજી શકાય છે તો કે નહીં। શું તમને ખબર જ નથી કે ભૂતકાળમાં શું હતું તો તેનું તમને કોઈ પણ જાતનું જ્ઞાન ન હોય તો તમે વર્તમાન સમજી શકતા નથી। એટલે કે વર્તમાન સમજવા માટે આપણે શું જરૂરી છે તો કે ભૂતકાળ સમજવું છે અને ભૂતકાળ આપણને કોણ સમજાવે છે તો કે ઇતિહાસ સમજાવે છે। ઇતિહાસ આપણને ભૂતકાળની માહિતી આપે છે અને સાથે સાથે વર્તમાન સાથે પણ આપણને માહિતગાર કરાવે છે। ત્યાર બાદ આપણે જોઈએ તો કે જ્યારે અગ્નિનો ઉપયોગ નહોતો અગ્નિનો ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે તેનું જીવન કેવું હતું તો કે જ્યારે પહેલાના સમયમાં મનુષ્ય હતા ત્યારે અગ્નિનો ઉપયોગ નહોતો કે અગ્નિનો ઉપયોગ એ લોકો કરતા જ નહોતા અગ્નિની શોધ પણ નહોતી થઈ તો ત્યારે તે લોકોનું જીવન શું હશે તેના વિશે આપણે માહિતગાર કરાવે છે। તો તમે એ બાબતની કલ્પના કરી શકો કે જ્યારે અગ્નિનો ઉપયોગ નહોતો ત્યારે મનુષ્ય શું કરતો હશે। માનવી ખેતીવાડી રસ્તાઓ વાહન વ્યવહાર મકાનો વગર કેવી રીતે જીવન જીવી શકતો હશે કે જ્યારે અગ્નિ પણ નહોતી રસ્તાઓ પણ નહોતા પાકા મકાનો પણ નહોતા વાહન વ્યવહારની પણ સુવિધા નહોતી તો એ માણસ કઈ રીતે પોતાનું જીવન ગુજારી શકતો હશે તેની તમે કલ્પના પણ કરી છે તો તેના વિશે આપણને કોણ જાણવા પામે છે તો કે ઇતિહાસ ઇતિહાસ છે તે આપણને ભૂતકાળની માહિતી અપાવે છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। કેના વિશે જાણકારી આપે છે તો કે જે મનુષ્યના જીવનના રસપ્રદ પાસાઓ છે રસપ્રદ એટલે કે જે પાસાઓ આપણને જાણવાનું મન થાય એવા પાસાઓ તો ઇતિહાસ છે તે માનવ જીવનના રસપ્રદ પાસાઓ વિશે આપણને જાણકારી આપે છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની શોધ કરાવે છે કેવા તો કે ભૂતકાળનું જુદું જ જીવન કે જે તમે જોયું હોય આપણને વર્તમાનનું જીવન આપણે જીવીએ છીએ તો ખબર હોય કે વર્તમાનની પરિસ્થિતિ કઈ છે ત્યાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે પણ ખરેખર આપણને જે ભૂતકાળની નથી ખબર તેની પણ માહિતી આપે છે કોણ તો કે ઇતિહાસ। તો ઇતિહાસ છે તે આપણને એક ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। ત્યારબાદ એક યુગમાંથી બીજા યુગમાં બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એક યુગમાંથી બીજા યુગમાં બીજા યુગમાંથી ત્રીજા યુગે આ માનવ જીવનના રીતિ રિવાજો કેવા છે તેના વિશે આપણે માહિતગાર કરાવે છે કે આ પહેલો યુગ છે તો આ યુગમાં આ રીતે મનુષ્ય જીવતો હતો આ રીતે પોતાનું જીવન ગુજારતો હતો। ત્યારબાદ બીજા યુગમાં તો કે એના પછીના યુગમાં મનુષ્ય તેમનું પોતાનું જીવન કઈ રીતે ગુજારતો હતો તેની રહેણી કેવી હતી તેમના પોશાક કેવા હતા તેમના વિશે આપણે માહિતગાર કરાવે છે। ત્યારબાદ આગળ જોઈએ આપણે તો કે મનુષ્યના જીવનની જે માન્યતાઓ છે રીતરિવાજો છે તેના ખોરાક પોશાક વગેરે વિશે આપણને માહિતગાર
આ બધી સમજ આપી કે તમારા પૂર્વજો છે આ રીતે રહેતા હતા, તે પહેલાના સમયમાં આ રીતે મકાનો હતા, આ રીતે એનો ખોરાક હતો, આ એના પોશાક હતા, તે બધી ચીજો કે આપણે માહિતી દ્વારા કોણ કરે તો કે ઇતિહાસ. ઇતિહાસ છે તે આપણને શું કરે, આપણે આગળ જ જોવું છે તો કે ભૂતકાળની બાબતોથી માહિતી દ્વારા કરે છે અને સાથે સાથે વર્તમાનની પણ સમજ આપે છે. આ કાર્ય કોણ છે તો કે ઇતિહાસ. તો હવે તમને બધાને સમજાઈ ગયું કે ઇતિહાસ દ્વારા આપણે ઘણું બધું જાણી શકીએ. હા, તો હવે આપણે ઇતિહાસ દ્વારા આપણે બધું જાણી તો શકીએ છીએ, ખબર તો પડે છે આપણે ઇતિહાસથી કે આ ભૂતકાળમાં આ હતું, વર્તમાનમાં આ છે, પણ એ બધું કોણ જાણતું હશે, એના જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા હશે, તો હવે આપણે તેના વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો હવે આપણે મેળવીએ કે ઇતિહાસ જાણવાના સાધનો અને તેના સ્ત્રોતો કયા કયા છે, તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. તો કે ઇતિહાસ કોણ જુએ, પુરાતત્વ શાસ્ત્રીઓ છે તે ઇતિહાસ મેળવે છે, તે આપણે જાણકારી આપે છે કે ઇતિહાસ કઈ રીતે શોધી શકાય.